आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। कार्यक्रम शेर बजार ना धबकारा में आप शेर मार्केट ने लेने अपडेट्स पर चर्चा करता हुआ है। आज मार्केट की स्थिति केवी रहे तेने लेने जानकारी मेळवता हुआ है। आ जानकारी आपने आपता हुआ है शेर मार्केट ना जानीता एक्सपर्ट एटले कि हरीश भाई मोतियानी। हरीश भाई, निर्माण न्यूज पर आपनुं स्वागत छे। गुड मॉर्निंग और नमस्कार दर्शक मित्रों। हरीश भाई, गत अठवाडिया में आम तो जोवा जोईए तो जे अमेरिकन बजार छे ग्लोबल मार्केट क्यांक सुस्त जोवा मळ्युं, परंतु शुक्रवारे थोड़ी तेजी आवी हती मार्केट में, थोड़ो उछाळो जे ग्लोबल मार्केट छे तेमां जोवा मळ्युं। हवे ग्लोबल मार्केट नी आजकल जे स्थिति जोवा मळी रही छे तेनी भारतीय बजार उपर आपने शुं असर जोवा लागी रही छे के असर पड़शे? प्रीति, जो हालना तबक्के तो एवुं लागे छे के आपणे डीकपलिंग छीए। ग्लोबल एनी चाल चाले छे ने भारतीय बजार एनी चाल चाले छे। ग्लोबल जयरे मंदी ना मूड में हतो त्यारे आपणा त्यां तेजी थती थी, अने जयरे आपणा त्यां मंदी थई त्यां ग्लोबल एटले यूएस मार्केट त्यां तमने तेजी जोवा मळी। तो वी आर टोटली डीकपल्ड। सवाल छे के आपणो मार्केट आजना तारीखमां कई पोजिशनमां छे। तो टेक्निकली जो जोवा जाइए तो आजना तारीख में भी इंडियन मार्केट ए पॉजिटिव टेरिटरी में छे। 17,990 आ आपणे एक लेवल आपेलो तो कि ज्यार सुधी एना नीचे डे टू डे बेसिस उपर आपणे ट्रेड नथी करता, मीन्स डेली डे टू डे बेसिस, एटले के दाखला तरीके आजे छे तो आजे आपनो मार्केट 17,990 नी नीचे राइट ओपन थाय छे, અને હાઈ બી એટલું જ બને છે 17,990 કે 92-93 હાઈ બને, 4-5 પોઈન્ટ ઉપર જાય અને પછી ત્યાંથી સેલિંગ શરૂ થાય તો જ કહેવાય કે હા માર્કેટ ક્યાં કંઈક એક શોર્ટ ટર્મ કરેક્શન મૂડમાં આવી ગયો છે। લોંગ ટર્મ કરેક્શન મૂડમાં તો હજી નથી આવ્યો, એ હજી લેવલ દૂર છે। સવાલ છે કે એ શોર્ટ ટર્મ માટે શું આ લેવલ કયો છે? તો 17,990 આ એક ઓપોર્ચ્યુનિટી બની ગઈ। 17,000 શુક્રવારે 18,055 સુધી આવ્યો છે એટલે એક ઓપોર્ચ્યુનિટી બની છે। ક્વાઇટ પોસિબલ આજે માર્કેટ કઈ રીતના ચાલ ચાલે છે એ અગત્યનું છે। શુક્રવારે આટલો ઘટ્યા બાદ આજે જો એ રીતના જ મોમેન્ટો આપણને જોવા મળે કે માર્કેટ સેલિંગ પ્રેશર દેખાડે છે, મેબી કદાચ બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં દેખાડે, ગઈ શુક્રવારે HDFC ટ્વિન્સ વોઝ ધ મેઇન કલ્પ્રેટ, આજે ક્વાઇટ પોસિબલ બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વી ડોન્ટ નો રાઈટ, માર્કેટ ખુલ્યા બાદ જ ખબર પડે। તો જો એના કારણે માર્કેટ જો વધારે બ્રેક થાય તો વી કેનોટ ગો લોંગ નજીકમાં, દેન વી હેવ ટુ વેઇટ કે આપણે રાહ જોવી પડશે કે માર્કેટ હવે ક્યાંક સ્થિર થાય ને ઉપર જાય। આજે માર્કેટ ખુલતામાં સિંગાપુર નિફ્ટી જે પ્રમાણમાં સંકેત આપે છે, જો તમે યુએસના માર્કેટ સાથે કમ્પેર કરવા જઈએ તો સંકેત ક્યાંય મેચ થતા નથી। ત્યાં ઉછાળો સારો એવો જોવા મળ્યો છે અને અહીંયા વી આર ઓલમોસ્ટ ફ્લેટ રાઈટ। તો હવે આ જે ફ્લેટ છે એટલે કહેવાનો મતલબ એ છે કે જો આપણે રેડ ટેરિટરીમાં નથી આવતા, નેગેટિવ ટેરિટરીમાં આપણે ટ્રેડ નથી કરતા ને પોઝિટિવ ટેરિટરીમાં ટ્રેડ કરીએ છીએ તો એક ઓપોર્ચ્યુનિટી છે કે માર્કેટ ઉપર આવશે। હવે ઉપર આવીને માર્કેટ કયા લેવલ ઉપર આપણને આજના તારીખ માટે એક આમ કહીએ ને કે રાહત મળે તો એ છે 18,175। સ્પોટમાં 18,175 ઉપર જો વ્યવસ્થિત ચાલે, પહેલું કન્ડિશન લાલમાં ના આવી જોઈએ નિફ્ટી, બીજી કન્ડિશન 18,175 એના ઉપર ચાલે તો કહી શકીએ આપણે કે ચલો આ જે બોટમ બન્યો 18,055 તો આપણે 17,990 સ્ટોપ લોસ રાખીને વી કેન મૂવ ફોરવર્ડ। બટ ટુ બી વેરી ફ્રેન્ક એના જો એક સીધી વસ્તુ છે પ્રીતિ, પહેલા સ્ટાર્ટિંગનો હાઈ અને લો નોર્મલી અમે કલાક લેતા જોઈએ છીએ કે ફર્સ્ટ 1 અવર આપણે ટ્રેડ નથી કરતા। અહીંયા ઘણી વખત આપણે આની ચર્ચા કરી છે કેમ કે ટેકનિકલી ફર્સ્ટ અવર ગોઝ ટુ ધ ગ્લોબલ માર્કેટ, ફર્સ્ટ અવરમાં નહીં ટ્રેડ કરવાનું બેસિક કારણ એ છે કે ગ્લોબલ માર્કેટના જે બી ન્યૂઝ છે કે જે બી ઇફેક્ટ છે કે ઇમ્પેક્ટ છે
એ તમે ડાઉ જોન્સ કહી દો કે યુરોપ માર્કેટ કહો, જાપાન, ઓસ્ટ્રેલિયન, ચાઇના, હોંગકોંગ વગેરે વગેરે જેવી માર્કેટ હોય, પહેલા કલાક એ લોકોને આપી દો. કલાક પછી જે ડાયરેક્શન આપણને જોવા મળે છે, ઇનકેસ પહેલા કલાકનો હાઈ ક્રોસ કરે છે, લોનો સ્ટોપ લોસ રાખીને તમે તેજી કરો. ઇનકેસ લો તોડે છે તો હાઈનો સ્ટોપ લોસ રાખીને આપ મંદી કરો. ટાર્ગેટ્સ દેખીતી વસ્તુ છે, જે આપના સપોર્ટ રેઝિસ્ટન્સ જે નીકળ્યા હોય એ જ હોય દિવસ દરમિયાન, એટલે ડેટ પ્રીવિયસ ડેનું ઈઓડી ચાર્ટ ઉપરથી અને વગેરે, તમારો 10-day મૂવિંગ એવરેજ, 5-day મૂવિંગ એવરેજ, 20-day, 50-day, 200-day, 100-day વગેરે વગેરે, પછી જે આવતા હોય કે વીકલી જે આવતા હોય ટાર્ગેટ્સ, પછી એ રીતના જાય. એમાં તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ આપને જોવું પડે કે ભાઈ કઈ રીતનું છે. તો બેસિકલી શુક્રવારે જે માર્કેટ ઘટાડો આવ્યો છે એની ચર્ચા કરીએ તો એચડીએફસી ટ્વિન્સના હિસાબે છે, અને એનું મુખ્ય કારણ MSCI ઇન્ડેક્સ. પહેલા ગણતરી હતી કે 1:1 થશે, એટલે વેટેજ વધી જશે, FIIની ઇન્વેસ્ટમેન્ટ વધારે આવી જશે વગેરે વગેરે, બટ એને કારણ કે 0.5 ઉપર ગણવામાં આવે છે, તો ક્યાંક એક 200-250 મિલિયન ડોલરનું ક્યાંક સેલિંગ આવશે. હવે આટલી મોટી બેંક, તમે એની કેપિટલાઇઝેશન જોઈ લો, એના સામે આ જે ઓફલોડિંગ છે, ઓફલોડિંગ કેટલું એ ગણાય, મીન્સ ઇમ્પોર્ટન્સમાં આપણે લઈએ, આપને જજ કરવાનું છે કે બધી બેંકોના જે રિઝલ્ટ આવ્યા છે તો એચડીએફસીના રિઝલ્ટ કઈ રીતના આવ્યા છે, વેધર ઇટ ઇઝ ગુડ, વેધર ઇટ ઇઝ બેડ, એમનું ફોરકાસ્ટ કેવું છે. તો ડેવલપમેન્ટ જે આજે થયું છે એ પ્રોગ્રેસ સાથે શું આગળ પણ ડેવલપમેન્ટ થશે કે કેમ, રાઈટ, એનું વર્થ અને મેનેજમેન્ટની કામગીરી, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે ફ્યુચર જોતા હોઈએ છીએ. તો લેટ સી શું થાય છે, બટ ફર્સ્ટ 1 hour એટ લીસ્ટ નો કમેન્ટ્સ બેસિકલી. હા, લોંગ ટર્મ માટે કમેન્ટ્સ થઈ શકે છે, બટ ઇન્ટરડે ટ્રેડ કરવા માટે બહુ ફ્રેન્ક વાત કરું તો આજે લેવલ્સ પર એબ્ઝર્વડ આપણને જોવા મળશે, તો બેટર છે કે ઇન્ટરડે લેવલ્સ ઉપર આપણે ધ્યાન ના રાખીને લોંગ ટર્મ લેવલ્સને ધ્યાન રાખીએ, અને ક્યાંક ઓપોર્ચ્યુનિટી મળે છે અને ક્યાં ઓપોર્ચ્યુનિટી જાય છે એ અગત્યની વસ્તુ છે, એ જોવાનું રહેશે. જી, આ ઉપરાંત દર્શક મિત્રો, આપને જણાવી દઉં, જો આપના પણ કોઈ સવાલ હોય તો આપ ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાશે આ નંબર પર કોલ કરીને અહીં પૂછી શકો છો. હરીશભાઈ, આ વીકેન્ડની અને આજના દિવસની માર્કેટને લઈને વધારે ડીપમાં ચર્ચા કરી એ પહેલાં એક સવાલ આ પણ છે કે બજારમાં આજે ચર્ચા થઈ રહી છે નોકરીઓને લઈને. એપ્રિલમાં 2.53 લાખ નોકરીઓ મળી અને હજુ પણ 1.80 લાખ નોકરીઓ હજુ મળી શકે છે, તેને લઈને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે. આ નોકરીઓ એટલે કે બેરોજગારી દર ઘટ્યો એનું મતલબ એવો થયો, તો તેની અસર શું જોવા મળશે? કારણ કે ઘણા લોકો એને પોઝિટિવ જોઈ રહ્યા છે, પરંતુ એનું એ પણ થશે કે જો નોકરીઓ મળી રહી છે એનો મતલબ એમ કે હવે ખર્ચો પણ વધારે થશે, ઇન્ફ્લેશન પણ શું વધી શકે છે? સાચી વાત છે, જે જોબલેસ ડેટા જે આવ્યો છે એ બેટર ધેન એક્સપેક્ટેશન છે. એના પહેલાનો જોબલેસ જોશો તો 1.63 સમથિંગ હતો, અત્યારે આવ્યો છે. તો આજે શુક્રવારે યુએસ માર્કેટમાં જે બાઉન્સ જોવા મળ્યું છે ઇટ ઇઝ બીકોઝ ઓફ ધેટ. એ ખાલી એટલે નોકરીઓ મળી છે એટલે ખુશી આવી ગઈ, એ બેસિકલી એ રીઝન નથી હોતું. રીઝન હોય છે કે આવી ગયો એટલે ઓકે, ઇન્ફ્લેશન તો રહેશે પણ રિસેશન જે છે મે બી એ ડિફર થઈ ગયું કે રિસેશન કદાચ નહીં આવે, કારણ કે લોકો પાસે આવક આવશે, કામકાજ છે વગેરે વગેરે. બટ એક વસ્તુ સમજવા જેવી છે કે આ જે નોકરીઓ મળી છે કયા સેક્ટરમાં મળી છે, મેન્યુફેક્ચરિંગમાં નથી મળી, અધર ધેન મેન્યુફેક્ચરિંગમાં જોબ્સ અવેલેબલ થયા છે. આ એક ચિંતાજનક છે. મેન્યુફેક્ચરિંગમાં જોબ જો મળી હોત તો યસ ઇટ ઇઝ ઓફ સમ વેલ્યુ, રાઈટ? તો આ ચિંતાની વાત છે. બટ માર્કેટ ઉપર આવ્યો છે, બાઉન્સ થયો છે, મે બી કદાચ ટેકનિકલ બાઉન્સ થયું હશે ત્યાંના, કેમકે મેં ત્યાંનો ચાર્ટ જોયો નથી. તો જે કરેક્શન આવ્યું હતું એ કરેક્શનનું આ એક ટેકનિકલ બાઉન્સ હોઈ શકે. આજે એટલે જ કહું છું કે આજે અગત્યનો દિવસ થઈ જાય છે અને આજના દિવસ ઉપર ઘણું બધું કદાચ
આગળનો જે સ્ટેપ્સ છે એ નક્કી થશે. આપણા માર્કેટમાં ખાસ આપણે વાત કરવા જઈએ બિંગ સેલ્ફ સેન્ટર્ડ, કેમ કે આપણે આપણા માર્કેટમાં જ ટ્રેડ કરતા હોઈએ છીએ, તો આપણો માર્કેટ અત્યારે પણ પોઝિટિવ મૂડમાં કે ઝોનમાં છે. મેં તેમ તમને વાત કરી કે 17,990 આ ખાસ ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. જી, આ ઉપરાંત ક્રૂડ ઓઇલને લઈને જો વાત કરીએ, જે કાચું તેલ જેને આપણે કહી દઈએ છીએ, તેના માટે ગત અઠવાડિયું થોડું ખરાબ સાબિત થયું. હવે આગળ આ અઠવાડિયામાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો કોકના માટે ખરાબ હોય તો કોકના માટે સારું. હમણાં જ મેં વાત કરી કે જોબલેસ જે ડેટા છે, કે જો જોબ તમને મળે, એ જોબ મેન્યુફેક્ચરિંગમાં નથી આવ્યા, બીજા સેક્ટર્સમાં આવ્યા છે. મેન્યુફેક્ચરિંગમાં નથી આવ્યા એટલે તકલીફ શું થઈ? આપણું ક્રૂડના ભાવ ઘટતા ગયા, ચાઇનામાં બી, ચાઇનાના બી હિસાબે વગેરે વગેરે. પણ $75 જો આવી જાય આપણા ભારત માટે તો સારું છે, બીકોઝ વી આર સ્ટીલ ડિપેન્ડન્ટ ઓન ક્રૂડ. આપણે ઇમ્પોર્ટ જ કરીએ છીએ અને આપણું મેક્સિમમ ડેફિસિટ ત્યાં થાય છે. હવે $75 તો પ્રિન્ટ છે, આપણું અરાઉન્ડ 36% ઇમ્પોર્ટ હવે એ રશિયાથી છે, અને રશિયામાં આપણને એક સ્પેશિયલ રેટ મળે છે, ડિસ્કાઉન્ટ મળે છે. રશિયા છે, ઈરાન છે, ત્યાંથી આપણને ડિસ્કાઉન્ટ મળે છે. તો વી આર ગેટિંગ ધ ક્રૂડ સ્ટીલ એટ અ બેટર પ્રાઇસ. 75 તો ઓકે, આ એક એમઆરપી છે, પણ એમઆરપીમાં જે ડિસ્કાઉન્ટ આવે છે સ્ટીલ ઇટ ઇઝ બેટર. તો ઇન્ડિયા માટે તો બહુ સારી વાત છે. એટલે ઇન્ડિયા એટલે હું તમને કહું છું કે 17,990 આ અગત્યનું લેવલ છે, જે સરકાર નોટઆઉટ હજી સુધી પાસ નથી કરતી. પણ સરકાર હવે, કેમ કે તમે જો એક આરબીઆઈએ લાસ્ટ ટાઈમ પોઝનું બટન દબાવી દીધું, રેટ હાઈક આપણામાં નથી કર્યું, ક્યાંક ઇન્ફ્લેશન બી કંટ્રોલ થાય છે ઓન પેપર વગેરે વગેરે. હવે આ બધાને જો ઓન પ્રેક્ટિકલ જો આપણે લાવવાની જરૂર હશે, હવે પેટ્રોલ કે ડીઝલના બી ભાવ ઘટાડવાની જરૂર રહેશે, તો એ બધા કરવા માટે યસ, હવે ક્યાંક પેટ્રોલ ને ડીઝલ ને એટીએફમાં બી ભાવ ઘટવાની શક્યતા દેખાય છે. આ રીતના જો ઘટે તો એવરી પોસિબિલિટી, જો અહીંયા ઓએમસીઝ જો રેટ ઘટાડે છે તો દેખીતી વસ્તુ છે આપણને ઇન્ફ્લેશનમાં બી એની ઇમ્પેક્ટ જોવા મળશે, અને ઇટ વિલ બી પોઝિટિવ ફોર ધ કન્ટ્રી એઝ સચ. રિઝર્વ આપણે જેમ મેં વાત કરી કે આપણું ઇમ્પોર્ટ છે ક્રૂડ વધારે, તો ભાવ ઘટે છે, તો ઇટ ઇઝ ફોર ધ બેનિફિટ ઓફ ધ કન્ટ્રી. તો હાલ હરેશભાઈ અને દર્શક મિત્રો, સમય થયો છે કે નાનકડા વિરામનો, ફરી મળીશું વિરામ બાદ. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે, એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,012 મહિનાના જતા કર્યા છે, એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે, અને એ બધી રોજગારીમાં સેલરી સેટિંગવાળો નહીં પણ સેલરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે, આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવારે સાંજે 37 કલાકે.
દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. અને વિરામ બાદ જે છે તે હાલ એક કોલર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો વિજયભાઈ, બોલો છો? જી વિજયભાઈ, આપનો સવાલ જણાવશો. મારી પાસે 3 વર્ષથી L&T ફાઇનાન્સ હોલ્ડિંગ પડ્યા છે 135 ના ભાવથી, અને હજી બીજા 2 વર્ષ ઉભા રહી શકીએ તેમ છે, તો શું કરવું જોઈએ? L&T ફાઇનાન્સ છે એમની પાસે 3 વર્ષથી હરેશભાઈ, અને હજુ 2 વર્ષ તેઓ રાખી શકે તેમ છે, શું કરવું જોઈએ? એમની ઈચ્છા છે બીજા 2 વર્ષ રાખવાની. તો જો આમાં કેવું છે કે તમે પહેલા તો નક્કી કરો કે તમે શું પર્પઝથી એમને શું ભાવે લીધા છે 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા જો આ 4th વર્ષ હોય તો એમને ઓછામાં લીધા હશે, રાઈટ? તો ત્યારે 42 124, એટલે હું રફલી સમજું તો એમની ખરીદી મેબી કદાચ 70ની આસપાસની હોય. હવે 70ની આસપાસની ખરીદી છે, વધીને આ ઇન્સ્ટ્રુમેન્ટ આપનું 113 સુધી 50% વધી ગયો, અને હવે 94ની આસપાસ ટ્રેડ કરે છે. તો આ વર્ષનો લો જે છે 78, એ તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ. બેસિકલી અત્યારે તો કોઈ ટ્રેડ એવો કંઈક આમાં દેખાતો નથી. નોટોટિક અપસ્વિંગ આમાં ચાલુ છે, બટ સ્ટીલ ધ અપસ્વિંગ ઇઝ નોટ દેટ હેન્ડસમ કે હું તમને કહું કે હા. એટલે આપના માટે સ્ટોપ લોસમાં જે વાત કરી કે 78, આ આપનો સ્ટોપ લોસ રહે છે. જો હજી નજીકમાં સ્ટોપ લોસ આપણે કાઢવા જઈએ, ક્યાંક બ્રેકઆઉટ આવે એવું મને હજી સંકેત નથી મળતા. જો આપના માટે 102 રૂપિયા 35 પૈસા 11 એક લેવલ છે ઓન ધ હાયર સાઈડ, એના ઉપર બંધ આપી દે મંથલી, તો હું આપને કહીશ કે આપ એને હોલ્ડ કરી રાખો, મૂવ ફોરવર્ડ. L78 એ જ આપનો સ્ટોપ લોસ છે. હજી થોડુંક ઉપર લાવું તો 82, એનાથી હજી ઉપર આવું તો 90, પણ 90 તો આ મહિનાનો લો બન્યો છે, એટલે પ્રિફરેબલી એને તો આપણે નહીં ગણીએ. તો લાસ્ટ મંથ લો ઇઝ 82 102, આ બે લેવલ છે તમારા માટે. 82ના નીચે મંથલી ક્લોઝ આવી જાય, ટ્રેડ કરે, એક્ઝિટ થઈ જાઓ. 102 રૂપિયા 35 પૈસા ઉપર જો મંથલી ક્લોઝ આપે, ચિંતા ના કરો, પછી આપ હોલ્ડ કરી રાખી શકો છો, કોઈ ચિંતા નથી. તો જો તમારો સ્ટોપ લોસ 78 અથવા તો 98ની વચ્ચે રહે છે, તો આપ જે છે તે વિચારી શકો છો આગળ. અને જો હાઈ જે છે તે 102 પર બને છે, તો આ હોલ્ડ પણ કરી શકાય 2 વર્ષ માટે. આશા રાખું છું આપને આપના સવાલનો જવાબ મળી ગયો હશે. તો હવે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સની પણ ચર્ચા કરી લઈએ. હરેશભાઈ, આપે જે શરૂઆતમાં વાત કરી HDFC ટ્વિન્સ કે જેને લોસ થયો અને એના કારણ પણ આપને જણાવ્યા, હવે આગળ એની સ્થિતિ કેવી લાગી રહી છે? HDFCની વાત કરું તો HDFCની જે મુવમેન્ટ આપવાની હતી આપી દીધી છે. હું એમ નથી કહેતો કે હવે આના અંદર મુવમેન્ટ નથી, છે. ફંડામેન્ટલી HDFC ઇઝ સ્ટ્રોંગ એનફ. વોટ પ્રાઇઝ ઇટ કેન ગો ટુ? તો ઇટ કેન ગો ટુ 2900 to 3000, ત્યાં સુધી HDFC જઈ શકે છે. હું HDFCની વાત કરું છું, તો 2900 થી 3000 સુધી જઈ શકે છે. ગઈકાલનો ઘટાડો આવી ગયો છે, દેટ ડઝન્ટ મીન કે ભાઈ ઇટ ઇઝ ફિનિશ્ડ. ના, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે HDFC બેંક. ઉપર હું આવું તો HDFC બેંકની વેલ્યુએશન પ્રમાણે કે જે રીતની બેંક છે ને જે રીતના એ રિઝલ્ટ આપી રહી છે, હું આ બધા લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટેના લેવલ્સ આપી રહ્યો છું. તો પોસિબલી 2022 HDFC બેંક, જે આઈ થિંક 1675 કે 1675 છે, રાઈટ? તો એને 2022 સુધી લોંગ ટર્મ આવી શકે છે, બટ ડ્યુરેશન ઇઝ ઇન યર્સ. ભાઈ તમે કહો લોંગ ટર્મમાં મને 2 મહિનામાં આનો ભાવ આવી જાય તો ના. બેસિકલી આ અપમૂવમાં છે હજી પણ, તો વી કેનોટ સે નો.
બટ એઝ ઓફ નાઉ શુક્રવારે જે રીતના માર પડી છે, કેમ આટલી બધી માર આવી ગઈ, ઇટ ઇઝ અ સરપ્રાઈઝ. બટ યસ, સેલિંગ પ્રેશર આવી ગયું હતું અને એ સેલિંગ પ્રેશર આજે કઈ રીતનું રહેશે એ જોવાનું છે. એટલે ડોન્ટ જસ્ટ રશ અપ, બટ યસ, રિયલ ટાઈમ ઉપર જો આપને લાગે કે હા અહીંયા વ્યવસ્થિત છે, બાઉન્સ કરી રહ્યો છે, એચડીએફસી ટ્વિન્સ આજે મીન્સ બેઝ બનાવી દીધો, કે આ શુક્રવારે જે લો બન્યો છે એનો બેઝ બની ગયો છે, મીન્સ લો બની ગયો છે, તો આપ ખરીદી કરી શકો છો. એટલે એચડીએફસીમાં ઇન્વેસ્ટ લોંગ ટર્મ માટે થઈ શકે છે, બટ વેધર ટુડે ઇઝ ધ રાઇટ ડે કે આજે કેટલા વાગે કયા લેવલ ઉપર કરવું એ આપને જ્યારે તમારે ખરીદવું હોય ત્યારે તમારે સલાહ લઈને તમારે આમાં આગળ વધવાની જરૂર રહેશે. જી હરેશભાઈ, અંબુજા સિમેન્ટની જો વાત કરીએ, 3 મંથનું કોન્સિડરેશન બ્રેકઆઉટ અહીં જોવા મળ્યું છે. અંબુજા સિમેન્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, મને હજી બ્રેકઆઉટ જોવા નથી મળ્યું. નો ડાઉટ 404 એનો અગત્યનો લેવલ હતો કે 406-7 આ બી અગત્યનો લેવલ હતો, પણ હું સ્ટીલ 420 આ મારા માટે અગત્યનું લેવલ રહેશે. એક વખત 420 ઉપર એક આમ કમ્ફર્ટેબલી ટ્રેડ કરવાનું શરૂ કરે ને તો દેન આઈ વુડ બી મોર હેપી. તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ટેક યુ ટુ 500 or 500+, બટ 420 જેમ એના નજીક જશે ત્યાં પોસિબિલિટી પ્રેશર આવી શકે છે. તો મારા માટે 420 અગત્યનું લેવલ છે. જી. આ ઉપરાંત પેટીએમ ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પેટીએમ માટે હું 740 આ લેવલ અગત્યનું ગણીશ. શુક્રવારે 697 નો ડાઉટ, વધુ વ્યવસ્થિત આવ્યું છે, સારું આવ્યું છે, કોઈ ના નથી, બટ સ્ટીલ 740 આ મારા માટે અગત્યનું લેવલ છે. 740 ઉપર ટ્રેડ કરે છે, બંધ આપે છે, એના પછી જ પેટીએમ. કેમ કે અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો વધી જાય છે. જો હું એમ નથી કહેતો કે કામ ના કરાય, આજે કામ ના કરાય કે વોટ એવર, એ નથી કહેતો, બટ જે લોંગ ટર્મ વ્યૂ છે, કેમ કે આજે મેં ઇન્ટ્રાડે ઉપર હું વધારે ધ્યાન નથી આપતો, હું થોડું પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી ચાર્ટને જોઈ રહ્યો છું. તો પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી 740 આ અગત્યનું લેવલ થઈ જાય છે. વન્સ ડેઇલી બેસિસ ઉપર આ 740 ઉપર જ ટ્રેડ કરે છે, વોલ્યુમ દેખાડે છે, ત્યાં કમ્ફર્ટેબલ રહે છે, તો યસ, પેટીએમમાં પછી ફર્ધર અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. જી. આ ઉપરાંત અદાણી ગ્રુપને લઈને પણ હાલમાં જે સમાચાર આવ્યા હતા, MSCI ના ડિસિઝનને લઈને ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પાવરને લઈને જો વાત કરવી હોય, તેની સ્થિતિ કેવી રહેશે? અદાણી પાવર દેખાય છે, સ્ટ્રોંગ છે, ઓકે, ખરીદી આવી છે. આહા, જો બોર્ડર ઉપર આવીને શુક્રવારે અટકી ગઈ. આનો લેવલ છે 236.75 રૂપિયા, ને બંધ આપ્યું છે 239. એટલે અહીંયા પોઝિટિવ દેખાડે છે 236.75, ઓકે 229 હશે બંધ, મને થોડુંક વિઝનમાં એ આવે છે. જો 236.75 રૂપિયા પર વીકલી ક્લોઝ મળે છે અને એને માન આપીને પછી ફર્ધર અપમૂવ આપે છે, ઇટ ઇઝ અ થમ્સ અપ. ધેન ધ નેક્સ્ટ ટાર્ગેટ, પોસિબલ ટાર્ગેટ વુડ બી 420. ત્યારે હાલ હરેશભાઈ, આપણે જે પણ સ્ટોક્સની, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરી, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ છે કે કેમ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મને મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધ, રિલેટિવ્સ, ફેમિલી, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે, તો અમારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી. ત્યારે હાલ હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપે જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ત્યારે હાલ દર્શક મિત્રો, કાર્યક્રમ શેરબજારના ધબકારામાં હાલ બસ આટલું જ. આપણે મળતા રહીશું, આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.